દેવદળના ગાંગોલ ગામે હાઈસ્કૂલ ઉદઘાટન સમારંભમાં બનાસ ડેરીના ચેરમેન હાજર રહ્યા હતા અને તેમણે દેવદળ પંથક માટે ત્રણ મોટી જાહેરાત કરી છે. બનાસકાંઠા જિલ્લાના દેવદળ તાલુકાના નવીર બિલ્ડિંગના ઉદઘાટન સમારંભમાં ગુજરાતના પૂર્વ મંત્રી અને વિશ્વના સૌથી વધારે દૂધની આવક ધરાવતી ડેરીનું નામ ધરાવતા ચેરમેન શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરી જેવી જ બીજી ડેરી બનાવવા માટેની જાહેરાત કરી હતી. સાથે સાથે જણાવ્યું હતું કે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ નવી જાહેરાત કરી હતી કે દેવદળને ડેરી તો મળી છે પરંતુ હવે બટાટાની ફેક્ટરી પણ મળશે. દેવદળના ગાંગોલ ગામે હાઈસ્કૂલ ઉદઘાટન સમારંભમાં બનાસ ડેરીના ચેરમેન જેમણે દેવદળ પંથક માટે ત્રણ મોટી જાહેરાત કરી છે. દેવદળના ગાંગોલ ગામની માધ્યમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં શંકર ચૌધરીએ જાહેરાત કરી છે. ભારત સરકારના મંત્રી હરિભાઈ ચૌધરીની હાજરીમાં જાહેરાત કરી છે. પશુઓના છાણમાંથી પણ ગેસ બની શકે અને ખાતર પણ બની શકે તેવો પણ એક મોટો પ્લાન્ટ નાખવાની જાહેરાત કરાઈ છે. આ પ્લાન્ટમાંથી ગેસ ઉત્પાદન કરવામાં આવે છે જે મોટરસાયકલ ગાડી વગેરેમાં વપરાતા સીએનજી તેમજ ગેસની જેમ વાપરી શકાશે. ખેડૂતો તથા પશુપાલકોના ગાય અને ભેંસના લીલાછાણ તેમજ જેમ દૂધ માટે ટેન્કર ગામે ગામ ફરીને ગામનું દૂધ ઉઘરાવે છે તેમ ખેતરે ખેતરે ટેલર દ્વારા છાણ કનેક્શન કરવામાં આવે છે જેનું પશુપાલકને આવક થશે. દૂધના ભાવનો પણ આ વર્ષે દર વર્ષ કરતા બે ગણો ભાવ આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. બટાટાની ખરીદી પણ હવે બનાસ ડેરી કરશે જેથી બનાસકાંઠા જિલ્લામાં ડીસાના બટાકાની માંગ ભારત તથા વિશ્વમાં સૌથી વધુ માંગ હોય છે જેનું નવીન ડેરીના એક પ્રોજેક્ટ તરીકે પ્લાન્ટ નાખવામાં આવે છે. કિશોર નાયક, જીટીવી ન્યૂઝ, દિયોદર, બનાસકાંઠા.